नमस्कार, हूँ सतीश प्रजापति, मुख्य शिक्षक बाकरो प्राथमिक शाला। मारो नवतर प्रयोग वर्णवाटिका आपनी समक्ष रजू करी रह्यो छुं। आपणे सौ जाणीए छीए तेम समग्र विश्व कोरोना रूपी एक अदृश्य शक्तिनी अंदर गरकाव थयो त्यारे कोरोनाए आखू आपणू मानव जीवन ने बदली काढ्यो। अने आ मानव जीवन जयरे बदलायू त्यारे आपणे एनी जे नकारात्मक असरो छे लगभग बधा ज विभागमां पड़ी हती अने आपणा शिक्षण विभागमां पण पड़ी। हवे शिक्षण विभागमां ज्यारे आनी असर पड़वा लागी एटले शरूआतमां आपणुं लॉकडाउन थयुं। शिक्षकો બાળકોથી અળગા થયા, એક ધમધમતી શાળા એ બંધ થઈ, અને એવા સમયે જ્યારે શાળાઓ બંધ થઈ ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રયોગોથી બાળકો સુધી શિક્ષણ પહોંચતું હતું, જેમ કે માઇક્રોસોફ્ટ ટીમ, ડીડી ગિરનાર, દીક્ષા પોર્ટલ, આ તમામ માધ્યમથી આપણે બાળકોને કોઈક ને કોઈક રીતે શિક્ષણ પહોંચાડી શકતા હતા। પરંતુ મારી સમસ્યા એ હતી કે એ વર્ષે જ્યારે ધોરણ એકના બાળકોને જ્યારે આપણે દાખલ કર્યા ત્યારે બાળકો શાળામાં આવી જ નહોતા શક્યા। હવે આ બાળકોને મારે મૂળાક્ષર, બારાક્ષરી, શબ્દો, વાક્યો શીખવા હતા, ત્યારે મારા મગજમાં એક વિચાર ઉત્પન્ન થયો કે હવે આ બાળકો સમક્ષ કેવી રીતના કામ કરવું। અને એમાં કચ્છના એક શિક્ષક પીરજાદા સાહેબ, એમના ચિત્રાત્મક બારાક્ષરી અને ચિત્રાત્મક મૂળાક્ષર મને જોવા મળ્યા, અને મેં ત્યાંથી મારો નવતર પ્રયોગ લોકડાઉનથી શરૂ કર્યો। બાળકો રમતા રમતા મૂળાક્ષર અને બારાક્ષરી શબ્દો ઓળખી શકે એ માટે નવતર પ્રયોગો કરવામાં આવે। સૌથી પહેલાં બારાક્ષરી શરૂ કરી, તો સૌથી પહેલાં મેં આ રીતના શરૂઆત કરી કે ભાઈ આ ખ છે તો ખ ખટારાનો ખ, અને ત્રણ ભાષામાં ખ, ઇંગ્લિશમાં અને હિન્દીમાં, આવી રીતના એક શરૂઆત કરી। અહીંયા આગળ બારાક્ષરીના બારે બાર શબ્દો આવી જાય, ખ ખા ખી ખી ખુ, પરંતુ આ લખ્યા પછી બનાવ્યા પછી એવું વિચારાયું કે હજુ આમાં કંઈક નવું ઉમેરી શકાય, અને એક નવતર પ્રયોગ ફરી શરૂ કર્યો કે આ જ્યારે બનાવી આ બનાવ્યું છે સસલાનો સ, આનો મૂળ હેતુ છે કે બાળકો સ સમજે, સ એટલે સસલું સમજે અને સસલાનો ઓળખે। ત્યાર પછી મેં સસલામાં સસલું બનાવી, પોર્ટફોલિયો બનાવી, અને અહીં જે સ લખ્યો છે એની અંદર તમે જોઈ શકો છો કે શબ્દો લખવામાં આવેલા છે। આનો હેતુ એ છે કે બાળકો સ ઓળખે અને સાથે સાથે સનું વાંચન પણ કરી શકે। તો આવી રીતના કથી જ્ઞ સુધીની બારાક્ષરી લખવામાં આવી છે। ત્યાર પછી મૂળાક્ષર અહીંયા ગાડી કટિંગ કરવામાં આવેલા છે, આ ક છે, કને લગતા અહીંયા ગાડી ચિત્રો આપેલા છે અને ચિત્રોની સાથે અહીં ગાડી શબ્દો આપેલા છે, એટલે બાળકો મૂળાક્ષર ઓળખશે અને સાથે સાથે એના ચિત્રો પણ ઓળખતા થશે અને એના શબ્દોનું વાંચન પણ કરશે। આ શબ્દોનું વાંચન કર્યા પછી આ શબ્દો બાળકો પોતાની નોટબુકમાં લખશે, એટલે એમને વારંવાર મહાવરો થશે અને વાંચનનું વાંચન લેખનનું અભિયાન વધુ થશે। ત્યાર પછી એક બારાક્ષરી બુક બનાવી છે, બાળકોને બારાક્ષરી આપણે રમતા રમતા શીખવી હોય તો આ બાળક ફેરવશે તો ક પછી કા કી કી આવી રીતના આખી બારાક્ષરી રમતા રમતા બાળકો પૂર્ણ કરશે, બરાબર છે। ત્યાર પછી બાળકોને સૌથી વધુ પ્રિય હોય છે ચકરડી, તો આ વેસ્ટ સીડીમાંથી એક ચકરડી બનાવી છે, આગળ ઢાંકણું લગાવ્યું છે, પાછળ લખોટી લગાવી છે। હવે આ ચકરડી રમવા માટે એક બાળક પણ ચાલે ને ચાર બાળકો પણ રમી શકે। દાખલા તરીકે આ ચકરડી આમ ફેરવશે તો ચાર બાળકો બેઠા હશે, ચાર મૂળાક્ષર ચાર બાજુ આવશે તો એ બાળક મૂળાક્ષર ઓળખશે। દાખલા તરીકે જેની બાજુ મ આવે છે મ ઓળખશે, ન આવે છે ન મૂળાક્ષર ઓળખશે, અને અહીંયા ગાડી એની પાછળ શબ્દ આપ્યા છે, શબ્દોનું વાંચન પણ કરી શકશે। ત્યારબાદ એક જાદુઈ રમત બનાવવામાં આવેલી છે, બાળકોને મજા આવે ચિત્રો ઓળખવા માટે। દાખલા તરીકે આ એક ડિસ્પ્લે છે, તો આપણે એમને કહીશું કે ભાઈ ભમરડાનો ભ આ ડિસ્પ્લે પર લાવો, એટલે બાળકો ભ લઈ આવશે અને પાછળ ડિસ્પ્લે પર ભમરડાનો ભ જોવાશે। પછી એમને કહીશું કે ભાઈ આપણે ટપાલી લાવો જોઈએ, તો ટપાલી લઈ આવશે અને પાછળ ડિસ્પ્લે ફેરવશે એટલે ટપાલી આપણને જોવાશે। આવી રીતના મૂળાક્ષરની જાદુઈ રમત પણ બનાવવામાં આવેલી છે। પછી આપણે દિવાસળીના ખોખા છે, જે વેસ્ટ હોય છે એ વેસ્ટ દિવાસળી ખોખા ફેંકી દેતા હોય છે, એમાં મેં એકમ એકથી લઈને દસ સુધી બનાવ્યા છે। આ એક કુલફી છે અને એને આપણે આમ ખેંચીશું તો એની અંદરથી સરસ મજાના શબ્દો નીકળશે અને શબ્દોનું બાળકો વાંચન કરે
અને વાંચનની સાથે સાથે શબ્દ લેખન કરતા જશે. તો આવી રીતના રમતા રમતા શિક્ષણ આપવાનો એક સરસ મજાનો પ્રયત્ન કરેલો છે. હવે બાળકોને વાક્યો વાંચવા માટે એક વાક્યરૂપી ટેલિવિઝન બનાવવામાં આવેલું છે વેસ્ટ ગોખામાંથી. આ આ મારા દાદા છે, આ કાબર છે. હવે અહીંયા ગાડી આપણે બીજું પણ મૂકી શકીએ, પેલી કાબર છે, તે કાબર છે. તો વાક્યો એક જ શબ્દમાંથી ત્રણ ચાર વાક્યો બની શકે છે. આ પતંગ છે, તે પતંગ છે, પેલી પતંગ છે. આવી રીતના વાક્યરૂપી ટેલિવિઝનથી બાળકો રમતા રમતા વાક્યો શીખી શકે છે. ત્યારબાદ જોડાક્ષર શીખવા માટે એક સરસ મજાનો વેસ્ટ દિવાસળીમાંથી બનાવવામાં આવેલું છે. અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે ભાઈ આ ફેરવીશું તો બાળકો અહીંયા ગાડી ના સ તો આપણે નાસ્તો લખવું છે તો સ ને અડધો કરી દઈશું તો નાસ્તો. અહીંયા ગાડી જબ્બો તો આપણે જબ્બો લખવું છે તો જબ્બો. આવી રીતના તમામ જોડાક્ષરો બાળકો રમતા રમતા શીખી શકશે, બરાબર. ત્યાર પછી એક આ વર્ણવાટિકાનું એક ચિત્રાત્મક ઝાડ બનાવેલું છે. હવે આ ઝાડ બાળકોને આપી દઈએ અને એ ગાડી મૂળાક્ષર આપેલા છે. બાળકોને કહીશું કે બેટા ભ બતાવો, એટલે બાળક અહીંથી ભ ખોળીને બતાવશે. પછી ભ બતાવે એટલે એને કહીશું કે એની પાછળ કંઈ લખ્યું છે તો હા શબ્દ લખ્યા છે તો શબ્દનું વાંચન કરશે. એમ આપણે એક પછી એક બાળકોને મૂળાક્ષર ઓળખવા કહીશું. એટલે થશે શું કે બાળકો મૂળાક્ષર ઓળખતા થશે અને સાથે સાથે શબ્દોનું વાંચન પણ કરતા થશે, બરાબર. એ રીતના વેસ્ટ ખોખામાં ચાના પાણીના ગ્લાસમાંથી આપણે મૂળાક્ષર સરસ મજાનું ચિત્રાત્મક મૂળાક્ષર બનાવ્યું છે. આમ ફેરવતા જશે એટલે ક કમળ અને કમળ શબ્દ વાંચન લેખન કરશે, બરાબર. એવી રીતના આપણે અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે આ શબ્દરૂપી દીવડા બનાવ્યા છે. અહીંયા ગાડી આપણે જોવાય કે ભાઈ આ લખેલું છે તો આની સાથે અહીંયા ગાડી શબ્દો લખેલા છે કાનાવાળા, એ તમામ શબ્દો બાળકો વાંચી શકે. એવી રીતના અ આ ઈ બારાક્ષરીના તમામ શબ્દો અંદર આપેલા છે. સાથે આ એક તોરણ દેખો છો, ચિત્રાત્મક તોરણ છે. એમાં તમે જોઈ શકો છો કે બ છે, બરાબર. તો અહીંયા ગાડી બતક છે અને બતકની અંદર બધા શબ્દો લખવામાં આવેલા છે. એટલે બાળકો આ બતક આપણે બાળકોને આપી દઈએ તો બાળકને બતક જોવું ગમે અને એના શબ્દો વાંચન કરવા ગમે. એવી રીતના અહીંયા ગાડી છત્રી છે, અહીંયા ગાડી યજ્ઞ તો યજ્ઞનો ય છે. આવી રીતના બાળકોને રમતા રમતા શીખવાની મજા આવે. પછી પગલું બનાવ્યું છે. દાખલા તરીકે આવા વિવિધ ચિત્રો લીધા છે. અહીંયા ગાડી તમે જોઈ શકો છો, ઢીંગલો છે, પતંગિયું છે, ઉપર કાચબો છે, બરાબર. એવી રીતના અહીંયા ગાડી પગલું પાંચ એ કાર છે. તો અહીંયા ગાડી પગલું પાંચમાં અહીંયા ગાડી શબ્દો લખેલા છે કુશ, સુદ, દુવા, દુલા, આછું. તો આ બધા શબ્દો બાળકો વાંચન કરે. બાળકોને ગાડી જોવાની મજા આવે અને સાથે સાથે શબ્દો વાંચન કરવાની પણ મજા આવે. આવી રીતના એકથી બાર પગલાં વિવિધ પ્રકારના બનાવેલા છે, બરાબર. ત્યારબાદ અહીંયા ગાડી મૂળાક્ષર, મને મારો મૂળાક્ષર આપો એવું એક TLM બનાવેલું છે. અહીંયા ગાડી આપણા મૂળાક્ષર કાઢી નાખવાના છે અને આ મૂળાક્ષર કાઢ્યા બાદ બધા મૂળાક્ષર કાઢી દઈશું. પછી બાળકોને કહીશું કે ભાઈ હવે તમારે મૂળાક્ષર ગોઠવવાના છે, મરચાંનો મ ક્યાં છે? તો બાળક મરચાંનો મ ખોળી અને અહીંયા ગાડી લગાવશે. નગારાનો ન ક્યાં છે? તો નગારાનો ન ખોળી અને બાળક અહીંયા ગાડી લગાવશે. આવી રીતના રમતા રમતા બાળકો શીખી શકે એ રીતના બધી જ રીતે અહીંયા ગાડી જોઈએ કે આ સરસ મજાની છત્રી બનાવેલી છે. તો છત્રીની અંદર મૂળાક્ષર આપેલા છે, સાથે સાથે આ મૂળાક્ષર અને એનું ચિત્ર પણ આપેલું છે. બાળકોને છત્રી ઓઢવાની બહુ ગમતી હોય છે અને આ એક સુંદર મજાની છત્રી. હવે ઇનોવેટિવ છત્રીની વાત કરીએ આપણે, અહીં જોઈ શકો છો ધાક વેસ્ટમાંથી બેસ્ટ ઇનોવેટિવ છત્રી બનાવેલી છે. આ છત્રીની અંદર આપ જોઈ શકો છો અહીંયા ગાડી વર સદ નમ ગજ કબ અછો શબ્દ લખ્યા છે, મૂળાક્ષર લખ્યા છે, મૂળાક્ષરની સાથે શબ્દો લખ્યા છે. અને નીચે પણ તમે જો હોય મૂળાક્ષર ચોંટાડવામાં આવેલા છે તો જેથી બાળક મૂળાક્ષર ઓળખશે. ગ અને ગણપતિ, જ તો જબલું, છ તો છત્રી. તમામ મૂળાક્ષર બાળકો રમતા રમતા છત્રી લઈ અને મેદાનમાં ફરતા ફરતા પણ આ શિક્ષણ મેળવી શકે. મુખ્ય આશય એ છે કે બાળકો રમતા રમતા વાંચન લેખન કરતા થાય એ રીતના એક પ્રયોગ કરવામાં આવેલ છે. અહીંયા ગાડી એક સુંદર મજાનું બનાવેલું છે સાપસીડી. અહીંયા ગાડી નામ આપ્યું છે મૂળાક્ષર ચિત્ર ઓળખ રમત. હવે આ રમત રમવા માટે બાળકને પાસાની જરૂર પડશે. પાસો ફેંકશે એટલે પાસોથી ગણશે કે ભાઈ એને ત્રણ આવશે તો એની કૂકરી ત્રણ પણ આવશે. તો ન નગારાનો ન તો સીધો એ ક્યાં ચડી જશે? નગારાનો ચડી જશે, બરાબર.
એવી રીતના આમ ફરતા ફરતા પછી આગળ જશે અને અહીંયા ગાડી ર પર આવશે, તો આગળ જેમ જેમ અહીંયા ગાડી ત્રિકોણ આપેલા છે એમ એ ચડતો જશે અને મૂળાક્ષર ઓળખ એ સારી રીતના કરી શકશે. બરાબર. તો આવી રીતના આપણે વિવિધ શબ્દો દ્વારા અને વિવિધ રમત દ્વારા બાળકોને આ વાંચન લેખન અભિયાન એક સુંદર મજાને શરૂ કર્યું છે. અને આ મારા પ્રયોગની નોંધ દિવ્ય ભાસ્કર અને વિવિધ મીઝ મીડિયાએ પણ લીધી છે. અને અત્યારે FLN કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આમાં સારી એવી 70% જેટલા બાળકોની સફળતા મળી છે. શહેરી શિક્ષણમાં પણ આ પ્રયોગ અમલમાં કરેલો છે, લોકડાઉનમાં પણ પ્રયોગ અમલમાં કરેલો છે. તો બાળકોને રમતા રમતા શીખવા માટે આ ચિત્રાત્મક મૂળાક્ષર અને ચિત્રાત્મક બાળાક્ષરીથી ખૂબ સુંદર બાળકોને મજા આવે છે. થેન્ક યુ. આભાર.